મલાજો જે છે એ મલાજો છે અદ્ભુત છે. આપણે ત્યાં લગ્ન થતા હોય આપણને ખબર છે ગામડું ગામ હોય ઝેર હોય, પણ એક મલાજા જેને મર્યાદા હાચવી છે, જેને અસ્મિતાને હાચવી છે, એ લગ્ન થાય ને બેન નો આમ હસ્તમેળાપ થાય દીકરીનો, જયારે વરરાજાની હારે 18-20 વર્ષની દીકરી હોય અને બાપની આબરૂને જેને કહે માથું છોકું કાઢ્યું હોય એવી ગુણવાન દીકરી હોય એના લગ્ન થાય અને આમ હસ્તમેળાપ થાય માંડવામાં અને વરરાજાની હારે આમ હાથ વરરાજાનો હાથી દીકરીને સ્પર્શ થાય ને એટલે દીકરીને એક ધ્રુજારી આવે છે, એક કંપારી આવે છે શરીરમાં, આખી કંપી જાય, ધ્રુજી જાય દીકરી. સુકામે ઈ મનમાં દીકરી એમ કહેતી હોય કે હજી સુધીમાં આજ સુધીમાં એક મારો બાપ અને એક મારા ભાઈ સિવાય આ શરીરને કોઈ સ્પર્શ નથી કર્યો, આજ પહેલીવાર સ્પર્શ થાય છે કોઈ પુરુષનો. ઈ મર્યાદાની ધ્રુજારી છે, ઈ મલાજાની એક કંપારી હોય છે, ચારિત્રની એક કંપારી હોય છે. અને ન્યા મહાપુરુષ જન્મે, બાકી હાથની આટી નાખીને હેલ્યા જતા હોય, કોઈ પૂછે ઈ કોણ હતું તો કે ઈ તો મારો બોયફ્રેન્ડ હતો, હે તને કરડે કાળો થ્રો નાગ. કોને પછી કે ગઢવી તમે આવું કયો છો, કોને અમારે કેના ગીત ગાવા આવે, અને હાવ હાવ નીકળી જ પડવું, હાવ ફાવે એમાં ગીત ગાવાનું, ફાવે એમ લેવા. અમુક તો એવા ગીતો હોય આપણે એમ થાય મેં કેમ છે ને વેમ છે ને બધું ઠીક છે, હવે તું તારે રસ્તે જા, હવે નથી મારે એ બાજુ જવું. પણ સાહેબ અંદરથી જ્યારે આ બોલવા વળગી જાય છે ને પછી અમને કેટલા આપવાના ને હું આપવાના ને કાંઈ ખબર નથી. મારા દેશની પરંપરાની વાતો તમારા સુધી કેમ પુગાડી દેવી એ જ અમને ખબર હોય છે. બધા માણસ બહુ બહુ સાચી વાત છે. અને અમે શું પૈસા લઈએ છીએ મામા, પૈસા કોઈ બોલિવૂડના પૂછો, લતા મંગેશકરના ભાવ પૂછો, કરોડો રૂપિયા લઈએ છીએ. કોઈ પણ બોલિવૂડના કલાકારને અમિતાભ બચ્ચન કોકના લગ્નમાં હાજરી આપી આવે ને તોય 2 કરોડ લઈએ છીએ. બોલો હવે એમાં એનું શું સારું કર્યું, જાણી લેજો તમે બધા, એટલે તમને ખબર પડશે કે અમે પૈસા લઈ અમે કેટલું દેઈ છે આખી રાત. એની પાસે કાંઈ નથી તમે આપો એ સાહેબ. અમે આ હીરોની પાસે ખાલી 2-3 દુઆ ગાતા હતા ને, આ ઊભા થઈ જતા હતા, તરવાર બહાર કાઢીને કહેતા કવિરાજ તું માગ અને માથું ન ઉતારી દઉં તો આયરનો દીકરો ન કહેવા ભલા માણસ, એવા ઉજળા ઇતિહાસો છે આ ધરતીમાં. રાજપૂત હોય તો એમ કે રાજપૂત નો કહેવા, આ માથા દઈ દેતા હતા હું એને ખબર નહોતી પડતી. ચારણ આવે એટલે એને એને એમ થતું હતું કે નહીં આમના માટે ચારણ હોય બ્રાહ્મણ હોય માથા દેવા માટે તૈયાર થઈ જાય. કહેવાનો અર્થ એને અસ્મિતાની ખબર હતી કે હું કોણ છું, ભારત વર્ષની કઈ પરંપરા છે, એટલા માટે એ માથા આપી દેતા હતા. એ આપણી ઉજળી પરંપરા હતી. એ ઉજળી પરંપરા પાછી કાયમના માટે હાચવી હોય તો આપણે આવું બધું. એટલે વાત તમને એ કરતો હતો કે સારું ન થાય તો કાંઈ નહીં, પણ જે કરતા હોય ને એને બિરદાવી તોય ઘણું છે. જે પાત્ર તમને સ્વર્ગ આપણે જોયું નથી કેવું હોય, સ્વર્ગમાં શું શું થતું હોય એ ખબર નથી. પણ એક વાત તમને કહી દઉં કે અહીંયા જે આજે આ ગામમાં આટલા દિવસથી ગામ જમે છે, આટલા માણસો બ્લડ ડોનેશન થયું, પ્રોગ્રામો આવી રૂડી, કથા આટલા બેઠા છો, આનાથી સારું સ્વર્ગ બ્રહ્માંડમાં ક્યાંય હોય નહીં, હોય તો આપણે જોતું નથી ભલા માણસ. એટલે એ ગામમાં છેલ્લે 2 કડીમાં હું મને જે કહેવામાં આવ્યું હતું એ ગીત લઈ લો. અને સીઆરપીએફ નો યુવાન એમને અહીંયાથી
રવજી ભાઈ આહીરને હું અહીંથી સલામ કરું છું, સેલ્યુટ કરું છું. ભલા માણસ આ દેશની ધરતી માટે બલિદાન દેવા માટે તત્પર રહી અને સેનામાં સેવા કરે છે, એટલા માટે સેલે હું તો બેઠા છે મિત્રો, ત્યાંથી લઈને બધાને વિનંતી એકવાર ઊંચા હાથ કરી અને આ સેના સીઆરપીએફ ના જુવાનને અમારે મામાને રવજી મામાને તાળીઓથી બધાઓ સાહેબ. આજ આપણે આનંદ કરી રહ્યા હોય તો સેનાના યુવાનોના પ્રતાપ છે, આપણા કોઈ ભગવાન હોય તો ઈ છે, નકર ભારતમાં ગણવા ફરી જવા માટે ઘણા ગોરખો ત્યાં વળખાય છે. એટલે ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ ધ્રપી લે આજ શિવા બેટા, ખૂબ ધ્રપી લે આ લેશે તારું રણ કે દુરા હવા મોઠી ધાન ની વેળા, શિવાજી ને નીંદ નું નામે માતા પિતા ભાઈ ભૂગા કાઢી નાખે, કાળા કાળા લુગડા હોય ગમે ની આખા કેવો